દેશના વિદેશ મંત્રી એસ જયશંકર હાલ અમેરિકાના 5 દિવસના પ્રવાસે છે. વિદેશ મંત્રી એસ જયશંકરનો આ પ્રવાસ ઘણા બાબતોને લઈને માનવામાં આવી રહ્યું છે. તેઓ ઘણા મંચ પરથી કેનેડાને આકરા શબ્દોમાં જવાબ આપી રહ્યા છે. તાજેતરમાં થયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિચરની મર્ડર મામલે ભારતની ભૂમિકાના કેનેડા દ્વારા આરોપો લગાવતા હોય છે તો ત્યારે હાલ કેનેડાનો પર્દાફાશ કરવાની દિશામાં જાહેમતશીલ છે. આવી સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યુયોર્કમાં એક કાર્યક્રમમાં કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે વધુ એક વખત કેનેડાને જવાબ આપતા કહ્યું કે કેનેડા પહેલા ખાનગીમાં આરોપ લગાવતું હતું, હવે જાહેરમાં આક્ષેપ કરે છે, જે આરોપ તદ્દન પાયાવિહોળ છે. આતંકીની હત્યામાં મામલે ભારતની સંડોવણી અંગે કેનેડા પાસેથી પુરાવા માંગવામાં આવ્યા છે. અમે તેમના પુરાવાની રાહ જોઈ રહ્યા છે. જો કેનેડા પુરાવા આપશે તો તેની તપાસ કરવામાં આવશે. જયશંકરે જણાવ્યું હતું કે કેનેડા એવો દેશ બની રહ્યો છે જેમાં ભારતમાં સંગઠિત અપરાધીઓ કેનેડા જઈ રહ્યા છે, જેને લઈ કેનેડામાં માનવ તસ્કરી, અલગાવવાદ, હિંસા અને આતંકવાદનો આંક સીમા વટાવી ચૂક્યા છે, જે આ મુદ્દાઓ અને લોકોનું ટેન્શન બઢાઈ રહ્યું છે. તો જેને કેનેડા પૂરી સ્પેસ મળે છે. તમે જણાવી દઈએ કે તેમ જણાવે છે જયશંકરે કેનેડાના આરોપો પાયાવિહોણ ગણાવ્યા હતા. તો એવા પણ આરોપ લગાવ્યા કે રાજકીય મજબૂરીને લઈ આતંકીઓને કેનેડા સાચવી રહ્યું છે, કેનેડામાં આતંકવાદીઓ અને હિંસાખોરો માટે અનુકૂળ વાતાવરણ છે. બીજેપી